વાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આજે આપણે પેઇન્ટ વિશે વાત કરીશું. પેઇન્ટમાં કેવી રીતે કામ થાય, કેવી રીતે દોરી શકાય, દોરવાની વાત છે. તમે જો મોબાઈલ કે ડિજિટલ કેમેરો કે વેબ કેમકોર્ડર કે વિડીયો કેમેરાથી જે શૂટ કરો કે ફોટો પાડો તે ઇમેજ બને છે અથવા વિડીયો એટલે કે ઇમેજની શ્રેણી બને છે, પણ આપણે ચિત્ર જાતે દોરવું છે. ચિત્રકલામાં જેમ દોરીએ છીએ તે પ્રમાણે, તો તેના માટે સ્ટાર્ટ પર ક્લિક, ઓલ પ્રોગ્રામ પર ક્લિક, એસેસરીઝ પર ક્લિક, પેઇન્ટ ઉપર ક્લિક. સાઇઝ મોટી કરી દઈએ કેનવાસની, તો તમને અહીંયા આગળ બે મેનુ જોવા મળશે, હોમ અને વ્યૂ. તો પહેલાં અત્યારે હું તમને મેનુ વિશે સમજાવું. તો ક્લિપબોર્ડ, તો પેસ્ટ કટ કોપી આ ગ્રુપથી થશે, ક્લિપબોર્ડ ગ્રુપથી. ઇમેજ, તો ઇમેજને સિલેક્ટ કરવી, રીસાઈઝ કરવી, રોટેટ કરવી, ઇમેજ ગ્રુપથી થશે. ટૂલ્સ, તો ટૂલ્સ આપેલા છે, પેન્સિલ, ફિલ વિથ કલર, ટેક્સ્ટ, ઇરેઝર, રબર, કલર પીકર, મેગ્નિફાયર. ટૂલ્સ ગ્રુપમાં આ ટૂલ્સ આપેલા છે. પછી બ્રશ, તો વિવિધ પ્રકારના બ્રશ તમે જોઈ શકો છો, દેખાય છે એ પ્રમાણે તે દોરવાનું કામ કરશે. આપણે ચિત્ર બે રીતે દોરી શકીએ, કાં તો પેન્સિલથી કાં તો બ્રશથી. શેપ આપેલા છે, લાઈન, કર્વ, ઓવલ, રેક્ટેંગલ, રાઉન્ડેડ રેક્ટેંગલ, પોલીગોન, ટ્રાયેંગલ, રાઈટ ટ્રાયેંગલ, ડાયમંડ, પેન્ટાગોન, હેક્સાગોન, રાઈટ એરો, લેફ્ટ એરો, અપ એરો, ડાઉન એરો, ફોર પોઈન્ટર સ્ટાર, ફાઇવ પોઈન્ટર સ્ટાર, સિક્સ પોઈન્ટર સ્ટાર, રાઉન્ડેડ રેક્ટેંગલ કોલ આઉટ, ઓવલ કોલ આઉટ, ક્લાઉડ કોલ આઉટ. કેટલાક દેખાય છે, તમે આગળ ડાઉન એરો પર ક્લિક કરશો તો બાકીના આવશે. હર્ટ, લાઇટનિંગ, આઉટલાઇનની લાઇન, પછી ફિલ, શેપ જે દોર્યો હોય એને ફિલ કરવા માટે. સાઇઝ, તમારી બ્રશ કે પેન્સિલની સાઇઝ વધારી ઘટાડી શકાય છે, કંટ્રોલ પ્લસ પ્લસ થી વધારી શકાય, કંટ્રોલ પ્લસ માઇનસ થી ઓછી કરી શકાય. કલર, તો આ કલર છે, ફોરગ્રાઉન્ડ કલર, એટલે ચિત્રમાં કલર ઉમેરો. કલર વ્હાઇટ દેખાય છે, બેકગ્રાઉન્ડ કલર, તમે બે કલર બદલી શકો છો. અને અહીં આગળ કલર પેલેટમાં, કલર ગ્રુપમાં કેટલાક કલર આપેલા છે, કુલ 30 કલર આપેલા છે. અને એડિટ કલર, તે એડિટ કલરથી તમે કલરને મિક્સ કરી શકો છો, શેડ બનાવી શકો છો. હવે આપણે કેટલાક શેપ દોરીએ. તેમાં કલર ભરવો છે તો કલર પસંદ કરો, ફિલ કલર પર ક્લિક, રેક્ટેંગલ રાઈટ રેક્ટેંગલ પર ક્લિક. આ પ્રમાણે જુદા જુદા કલર, ફિલ કલર ભરી શકાય છે. આજે વધારે નહીં, આટલું થોડું ઘણું શીખાડું છું, બાકીનું પછીના લેક્ચર પ્રેક્ટિકલમાં આપણે જોઈશું.
ધીમે ધીમે પછી આપણે દોરવાનું શરૂ કરીશું. બ્રશથી દોરીએ આપણે. જો આ પહેલો બ્રશ છે, આ લીટી આવી દોરી, કલર બ્લેક લઈ લઉં છું. સાઈઝ વધારું છું, બ્રશ સિલેક્ટ છે. બીજો બ્રશ લઈએ, ત્રીજો બ્રશ લઈએ, ચોથો બ્રશ લઈએ, ક્રેયોન, પછી છે માર્કર. નેચરલ પેન્સિલ બ્રશનો પ્રકાર છે વોટર કલર બ્રશ. સારું વિદ્યાર્થીઓ, આજે થોડીક માહિતી આપી છે. ફરી આપણે કેવા પ્રકારે ચિત્ર દોરી શકાય ને બીજું જે એની સુવિધાઓ છે તેના વિશે આપણે વાત કરીશું.